નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો વિશે વાત કરીએ, પરંતુ તે પહેલા ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આ પ્રકારના તાજા સમાચાર સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય. તો મિત્રો, સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો પીએમ કિસાનના આધારમાં હપ્તો આવવાની તૈયારી છે, અને તે હપ્તો જલ્દીથી આવી જશે. પણ તે હપ્તો આવે તે પહેલા તમારે ઈ કેવાયસી કરવું એ ખૂબ જરૂરી છે. પીએમ કિસાન યોજનામાં આપણા દેશના ખેડૂતો માટે શરૂ કરવામાં આવેલી છે, અને તેના દ્વારા આપણા દેશના 1 કરોડ કરતા પણ વધારે ખેડૂત પરિવાર લાભ લઈ રહ્યા છે. આ યોજનાની અંદર ખેડૂતોને વાર્ષિક રૂપિયા 6,000ની સહાય કરવામાં આવે છે. આ યોજનાનો હવે ટૂંક જ સમયની અંદર 18મો હપ્તો ખેડૂતને પ્રાપ્ત થવા જઈ રહ્યો છે. ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પીએમ કિસાન યોજના ખેડૂતોના ખાતામાં દર મહિને 2,000 રૂપિયાની ચુકવણીની ખાતરી આપે છે. અત્યાર સુધીમાં 17 હપ્તાનું વિતરણ કરવામાં આવ્યું છે, અને હવે ખેડૂતો આતુરતાથી 18મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. નરેન્દ્ર મોદીએ લાભાર્થી ખેડૂતોનો 17મો હપ્તો 18મી જૂન 2024ના રોજ બહાર પાડ્યો હતો, અને આગામી 18મો હપ્તો નવેમ્બર 2024માં વહેંચવામાં આવે તેવી ધારણા મૂકવામાં આવી રહી છે. તો મિત્રો, આવી રીતે પીએમ કિસાન સન્માન નિધિનો હપ્તો ખેડૂતોને 4 મહિનાના અંતરે આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યના 158 તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. સુરતના ઉમરપાડામાં સૌથી વધારે 14 ઇંચ વરસાદ ખાબક્યો છે. અનેક સ્થળે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તકેદારીના ભાગરૂપે રાહત અને બચાવ માટે SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. રાજ્યમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ક્યાંક મહેર તો ક્યાંક કહેર બનીને વરસાદ ત્રાટક્યો છે. રાજ્યના 158 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે, જેમાં 4 તાલુકામાં 4 ઇંચથી વધારે વરસાદ થયો છે. તો સુરતના ઉમરપાડામાં આ ફાટિયા જેવાની પરિસ્થિતિ સર્જાય છે, અને એક સાથે 14 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો, અને હજુ વરસાદ વરસવાનું શરૂ છે. આગામી 48 કલાક માટે ગુજરાતમાં ખૂબ જ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જારી કર્યું છે, એટલે આગામી કલાકો હજુ પણ મુશળાધાર વરસાદ વરસી શકે છે. ગુજરાત ઉપર 1 સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, એટલે આગામી કલાકોમાં વરસાદ રેતસરનો તૂટી પડશે. દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર અને મધ્ય અને ઉત્તર ગુજરાતમાં આગામી કલાકોમાં વરસાદનો પ્રકોપ જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થશે. તાપી નદી, નર્મદા નદી સહિતની સૌરાષ્ટ્રની નદીઓમાં ધસમસતા પૂરની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં અવિરત રીતે મેઘરાજાની મહેર થઈ છે, જેને કારણે વરસાદની ટકાવારીમાં સતત વધારો થઈ રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં થયેલા વરસાદની ટકાવારીની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં 38%, દક્ષિણ ગુજરાતમાં 37%, કચ્છમાં 35%, મધ્ય ગુજરાતમાં 20% અને ઉત્તર ગુજરાતમાં 19% જેટલો વરસાદ નોંધાઈ ચુક્યો છે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો હાલ સમગ્ર દેશભરમાં પૂરા જોશમાં ચોમાસું ખીલી ઉઠ્યું છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં સાર્વત્રિક સારો વરસાદ વરસી રહ્યો છે, જેના લીધે નદી નાળા સલકાતા ડેમમાં પાણીની આવક વધી છે. રાજ્યમાં છેલ્લા 2 દિવસથી વરસી રહેલા વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ 52% ને પાર કરી ગયો છે. સરદાર સરોવરમાં હાલ 1,75,652 મિલિયન ક્યુબિક ફીટ એટલે કે કુલ સંગ્રહ શક્તિના 52.58% જેટલો જળ સંગ્રહ, જ્યારે રાજ્યના કુલ 206 જળાશયોમાં 1,91,640 મિલિયન ક્યુબિક ફીટ એટલે કે કુલ સંગ્રહ શક્તિના 37.21% જેટલો જળ સંગ્રહ નોંધાયો છે. એક અહેવાલ મુજબ સૌરાષ્ટ્ર વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી વરસી રહેલા અનાધાર વરસાદના પરિણામે 3 જળાશયો સંપૂર્ણ છલકાયા છે, જેમાં જામનગર જિલ્લાનો વાઘડિયા અને સસોઈ ડેમ 2 અને સુરેન્દ્રનગર જિલ્લાનો વાંસળ ડેમ 100% ભરાતા હાઈ એલર્ટ અપાયું છે. આ સિવાય રાજ્યના 5 ડેમ 80%થી 90% ભરાતા રેડ એલર્ટ જારી કરાયું છે, જેમાં જૂનાગઢના ઓઝટ 2 અને બાટવા ખારો ડેમ, મોરબીના ગોડાધ્રોઈ, રાજકોટના ભાદર 2 તથા ભરૂચના ધોલી ડેમને એલર્ટ અપાયું છે. તો મિત્રો, આવી રીતે રાજ્યના કુલ 7 જળાશયોમાં 70%થી 80% વચ્ચે પાણી ભરાતા વોર્નિંગ જારી કરવામાં આવી છે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં વર્ષ દરમિયાન કપાસના ભાવ કે જે અગાઉ રેકોર્ડ બ્રેક ઊંચાઈએ પહોંચ્યા હતા, તેની તેજીનો પરપોટો ફૂટ્યો અને ભાવ નોર્મલી વર્તમાન ₹1,500થી ₹1,600 હાલ ચાલી રહ્યા છે. ત્યારે મગફળીના ભાવ એકંદરે જળવાઈ રહ્યા હોવાથી રાજ્યના ખેડૂતો હાલ મગફળી તરફ વળ્યા છે. ગત નાણાકીય વર્ષ 2023-24ના રાજ્યમાં 47.42 લાખ ટન મગફળીનું બમ્પર ઉત્પાદન થયું હતું, અને આ વર્ષે હજુ સિઝન તો બાકી છે. ત્યાં 1 માસમાં મગફળીનું વાવેતર ગત વર્ષની તુલનામાં 16.94 લાખથી વધીને 17.23 લાખે પહોંચી ગયું છે. મગફળી મુખ્યત્વે ચોમાસામાં અને ત્યારબાદ ઉનાળામાં પણ વવાતી હોય છે. ગત વર્ષે 2023-24માં ગુજરાતમાં 47.42 લાખ ટનનું મબલખ ઉત્પાદન નોંધાયું હતું. રાજ્યમાં ખેતી ચોમાસા આધારિત હોય કૃષિ માટે હાલ ખરીફ ઋતુ એ મુખ્ય સિઝન છે, જેમાં કુલ આશરે 86 લાખ હેક્ટર જમીનને ખેડીને વિવિધ 20 જેટલા પાકોના બીજ રોપાતા હોય છે, અને વરસાદ સારો થાય તો બમ્પર પાક થતો હોય છે. આ વર્ષે તારીખ 15 જુલાઈ સુધીમાં સત્તાવાર અહેવાલ મુજબ કુલ 54,30,956 હેક્ટરમાં એટલે કે નોર્મલ સરેરાશના 63.45% વાવણી થઈ છે, અને આશરે 40% વાવણી હજુ બાકી છે. તો મિત્રો, આ રીતે મગફળીનું વાવેતર ગત વર્ષની સરખામણીએ 15.84 લાખ હેક્ટર હતું, જે આ
વર્ષે વધીને 1.38 લાખ હેક્ટરમાં વધારે થયું છે. ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં શંકાસ્પદ સાંદીપુરા વાયરસમાં વધુ 2 બાળકોના મોત થયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 8 બાળકોના મોત થયા છે. જ્યારે કુલ કેસનો આંકડો વધીને 14 થયો છે. સાબરકાંઠામાં 4 કેસ સામે આવ્યા છે, જેમાં 2ના મૃત્યુ થયા છે. અરવલ્લીમાં 3 કેસો હતા, જેમાં 3ના મોત થયા છે. મહીસાગરમાં 1 દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્ય બહારના 1 દર્દીનું પણ મોત નોંધાયું છે. બીજી તરફ સરકારના પ્રવક્તા મંત્રીએ જણાવ્યું છે કે સાંદીપુરા રોગથી ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી જરૂરી છે. રોગના લક્ષણો દેખાય તો તરત જ સારવાર માટે જવું જોઈએ. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં 9 મહિનાથી 14 વર્ષની ઉંમરના બાળકોમાં સાંદીપુરા વાયરસ દેખાયો છે. તો મિત્રો, આવી રીતે રાજ્યમાં 14 બાળકોમાં શંકાસ્પદ સાંદીપુરા વાયરસના કેસ નોંધાયા છે, જેના કારણે સરકારે સાવચેતીના પગલાં લેવા માટે જાણ કરી છે. ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો દિલ્હી NCRમાં વાદળો અને સૂર્યની સંતા કુકડી વચ્ચે વાતાવરણમાં ભારે બફારો હતો. બીજી તરફ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વ રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ચંદીગઢ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દિલ્હી NCRમાં આખું અઠવાડિયું વાદળછાયું વાતાવરણ રહી શકે છે, પરંતુ સારા વરસાદની શક્યતા ઓછી છે. 20-21 જુલાઈ વચ્ચે મધ્ય મહારાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાત તથા તટીય કર્ણાટક, કેરળ, તેલંગાણા અને તમિલનાડુમાં મધ્યમથી ભારે વરસાદ સાથે કેટલાક સ્થળોએ અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. આગામી 24 કલાકમાં કેરળ, વિદર્ભ, મરાઠાવાડા, દક્ષિણ છત્તીસગઢ, દક્ષિણ મધ્યપ્રદેશ, ગુજરાત, તેલંગાણા, ઉત્તર કર્ણાટક અને ઉત્તર પૂર્વ ભારતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ઉત્તર પ્રદેશના 20 જિલ્લામાં પૂરની પરિસ્થિતિ છે. નેપાળ બોર્ડર ઉપરની નદીઓની સાથે ગંગાજીનો પ્રવાહ પણ વેગીલો બન્યો છે. વારાણસીમાં ગંગાનું જળસ્તર દર કલાકે 5-10 સેમી વધી રહ્યું છે. તો મિત્રો, આવી રીતે સમગ્ર દેશભરના 6 રાજ્યમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાતમાં જળજીવન મિશન હેઠળ હર ઘર નળની સ્કીમ અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં 10-19 ઘરોના ક્લસ્ટરને હવે આવરી લેવાનું નક્કી થયું છે. વાસ્મો દ્વારા આ સંદર્ભે સર્વે થઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ સ્કીમમાં 73,199 થી 1 લાખ જેટલા ઘરો આવરી લેવાશે. સર્વે રિપોર્ટ પછી ખર્ચનો અંદાજો નક્કી કરવામાં આવશે. સ્વાભાવિક રીતે આમાં જંગી ખર્ચ થશે, કેમ કે 10-19 ઘરોનું ઝુમખું એક ટેકરી ઉપર હોય તો બીજા એટલા જ ઘરોનું ક્લસ્ટર બીજી ટેકરી ઉપર હોય તેવું બનવા જોશે. નલ સે જલની સ્કીમમાં ખર્ચનો હિસ્સો રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે 50-50% જેટલો રહેશે. જળ જીવન મિશન અંતર્ગત ઘરે ઘરે નળ આપવાની દેશવ્યાપી સ્કીમ 2019 માં જાહેર થઈ છે. તે પહેલા રાજ્યમાં 65,16,258 ઘરોને નળ જોડાણ દ્વારા આવરી લેવાયા હતા. તો મિત્રો, આવી રીતે જળ જીવન મિશન હેઠળ 26.2 લાખ ઘરોને નવા નળ કનેક્શન અપાયા અને હજુ પણ 1 લાખ જેટલા ઘરોને નવા નળ કનેક્શન આપવામાં આવશે. પછીના સમાચાર વિશે વાત કરીએ તો જેના માટે ભારે માંગ થઈ રહી હતી તે નવા ફીચરની વોટ્સઅપની પેરેન્ટ કંપની મેટાના CEO માર્ક ઝુકરબર્ગે જાહેરાત કરી છે. આ ફીચર એવા લોકો માટે આશીર્વાદ રૂપ રહેશે જેઓ 1 કરતા વધારે વોટ્સઅપ એકાઉન્ટનો ઉપયોગ કરવા માટે 1 કરતા વધારે ડિવાઇસનો ઉપયોગ કરતા હોય છે. અગાઉ 1 જ ડિવાઇસ ઉપર 1 કરતા વધારે વોટ્સઅપ એકાઉન્ટનો ઉપયોગ કરવા માટે યુઝરે 1 એકાઉન્ટમાંથી લોગ આઉટ કરવું પડતું હતું અને પછી બીજા ખાતા માટે લોગ ઇન કરવું પડતું હતું. તેના આધારે વિવિધ હેતુસર 1 કરતા વધારે એકાઉન્ટ યુઝ કરનારા લોકો માટે ઘણીવાર અડચણો ઉભી થતી હતી. જો કે હવે યુઝર્સના મોબાઇલમાંથી 2 સિમ કાર્ડ અને 2 ફોન નંબર હશે તો તે 1 જ ડિવાઇસમાં 2 વોટ્સઅપ એકાઉન્ટનો ઉપયોગ કરી શકશે. નવા ફીચર સાથે એક સાથે યુઝ થઈ શકે તે માટે 2 વોટ્સઅપ એકાઉન્ટને સેટ કરવાની પ્રક્રિયા એકદમ સરળ છે. પ્રથમ તો તમારે સેટિંગમાં જવું પડશે. સેટિંગમાં તમારા નામની બાજુમાં નાનકડો એરો હશે, તેના પર ટેપ કરો અને તે એડ એકાઉન્ટ સિલેક્ટ કરો. અને એકવાર આમ કર્યા પછી તમારો બીજો ફોન નંબર એડ કરો. તે ફોન નંબર પર મોકલવામાં આવેલા કોડને વેરીફાય કરશો એટલે 1 જ ડિવાઇસમાં 2 એકાઉન્ટ એક્ટિવ થઈ જશે.